વડોદરાના કરજણમાં રખડતા ઢોરોનો આતંક. રખડતા ઢોરે કારની અડફેટે લેતા અકસ્માત થયો છે. કરજણ નવા બજાર વિસ્તારની આ ઘટના છે. ઢોરની અડફેટે કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત કાર ચાલક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો કરજણમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. સુરતમાં રખડતા ઢોર વચ્ચે આવતા અકસ્માત થયો છે. અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું છે. બે ભાઈઓ બાઇક પર જઈ રહ્યા હતા અને રખડતા ઢોર સાથે અથડાતા એકનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં પશુપાલકો અને પશુ માલિકોને અંતિમ નોટિસ. લાયસન્સ અને પરમિટ ન મેળવનાર પશુ માલિકોને અંતિમ નોટિસ આપવામાં આવી છે. પરમિટ ન લેનાર પશુઓને શહેરની બહાર ખસેડવા આદેશ આપવામાં આવ્યો છે. પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીનો જે કડક અમલ છે તે કરવામાં આવશે. એમસીએ અંતિમ સૂચનાની જાહેર નોટિસ પણ જાહેર કરી છે. લાયસન્સ મળ્યા બાદ જ પશુઓ જ શહેરમાં રાખી શકાશે અને જે પશુ માલિકો પાસે ઢોર રાખવા જગ્યા નથી તેઓ માટે પણ ચેતવણી આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી માત્ર 14 પશુ માલિકોને પરવાનગી મળી છે. 20-22 હજાર પશુઓ શહેરની બહાર જશે. લાયસન્સ અને પરમિટ માટે એમસીએ 1500થી વધુ ફોર્મ વિતરણ કર્યા હતા, જે પૈકી માત્ર 210 પશુ માલિકો ફોર્મ લઈ ગયા છે. તો 30 નવેમ્બર સુધીમાં પરમિટ અને લાયસન્સ લેવાની અંતિમ તારીખ બાદમાં કાર્યવાહી થશે. હવે વાત કરીએ બજારોમાં ધૂમની. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે દિવાળી પહેલાનો અંતિમ રવિવાર હોવાથી બજારોમાં માનો મહેરામણ ઉમટ્યું છે. રાજકોટની લાખાજી રાજ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે. દિવાળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ રવિવાર છે એ દિવાળીના તહેવાર શરૂ થાય તે પહેલાંનો અંતિમ રવિવાર છે ત્યારે શહેરની જે લાખાજીરાજ બજાર છે ત્યાં અત્યારે જે છે એ ખરીદીનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે ખરીદી કરવા માટે ઉમટ્યા છે. તો બીજી તરફ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટની આ જે લાખાજીરાજ બજાર છે તે દિવાળીની ખરીદી માટે જે છે લોકો અત્યારે ઉમટી પડ્યા છે. અવનવી આઇટમો જે છે આવી ગઈ છે. તો હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન આજે દિવાળીની ખરીદી કરવા માટે? દિવાળીના તહેવારની ખરીદી તો કરવાની જ હોય અને આ બધી વસ્તુ તો લાપસૂપ ને તોરણ ને એવી બધી વસ્તુ ઘરે નવી વસ્તુ રાખવાની હોય. દિવાળીનો તહેવાર આપણા માટે બહુ મોટો તહેવાર છે. દિવાળીના તહેવારનો તો ઉત્સાહ બહુ. સીધા પાછા આવ્યા હતા વનવાસ કરીને તો ઉજવવાનો જ હોય ને ભાઈ. અમે હજી તો જો આવ્યા છે ને અત્યારે હજી 500 ની કરી છે. હજી આજ નક્કી નથી કેટલા ની થાય. રાજકોટના જે લોકો છે તે પણ કહી રહ્યા છે કે અત્યારે જે રીતના રાજકોટમાં એક ખરીદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે દિવાળી આજે જે અંતિમ રવિવાર છે દિવાળીનો તહેવાર શરૂ થાય પહેલાનો ત્યારે હાલ જે રીતના રાજકોટ વાસીઓમાં એક અનોખો ઉત્સાહ છે અને દિવાળી પહેલા જે છે ખરીદી અને હર્ષોલ્લાસ સાથે લોકો પણ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણામાં વિદેશી દારૂ છુપાવવાનો નવો કિમિયો. જમીનમાં ભોયરું બનાવીને સંતાડેલો દારૂ ઝડપાયો છે. પોલીસે રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંબલિયાસણ ગામમાં ખેતરમાં ભોયરું બનાવવામાં આવ્યું હતું. 1,93,000 ના મુદ્દામાલ સાથે 3 ભેજા પાછું ઝડપાયા છે. તો એલસીબી પીએસઆઈ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી પણ હાથ ધરી છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. વલસાડ એલસીબીએ કેશ વાહનમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્ર પાસે
कैश वाहन में दारू नो जत्था साथ एक आरोपी की धरपकड़ कर जयरे चार आरोपी ने वोटेड जाहिर कर दारू की हेराफेरी आ नवो किमियो झड़पी पाड़ी पुलिस वधु तपास हाथ धरी छे। द्वारका भथाळ चौक में ट्रक दुकान में घुसी जता अकस्मात सर्जायो भर बजार में ट्रक रिवर्स में लेता जता ट्रक चालके रिक्षा ने अड़फेटे लीधु हतु। आ अकस्मात में रिक्षा में सवार दिव्यांग महिला ने गंभीर इजाओ पहुंची छे। आ महिला ने वधु सारवार माटे जामनगर खसेड़वामां आवी छे। गीर सोमनाथ में टेकाना भावे मगफली की हराजी शुरू थी। कोड़ीनार में धारासभ्य प्रद्युमन वाचाना हस्ते मगफली की हराजी शुरू कराई थी। जिला पांच केन्द्रों पर सरकार द्वारा टेकाना भावे मगफली और सोयाबीन की खरीदी शुरू कराई है। कोड़ीनार में 10 जेटला खेडूतो पोतानी मगफली वेचाण करने पहुंचा था, जो कि जिला में आ वर्षे अहीं मगफली उत्पादन गत वर्ष की सरखामणीए ओछू करायो होवानुं चोपड़े नोंधायुं छे। ते उपरांत टेकाना भाव करता खुला बजार में मगफली भाव वधु होवाथी अनेक खेडूतो खुला बजार में मगफली वधु वेचवानुं पसंद करे छे। अने जे भारत सरकार अने गुजरात सरकार द्वारा खेडूतना हित में जो निर्णय लेवाय छे अने आ कृषि लक्षी जे सरकार काम करी रही छे तेने लीधे कोड़ीनार पंथक में समग्र खेडूत आलम में खूब आनंदनी लागणी थई छे। लोकल मार्केट में सारी गुणवत्तावाळी मांडवीना भाव 1300 उपर क्यारे कोई कोई मांडवीना 1400 रुपया भाव आवे छे। तमारे कहेवानुं छे मांगणी छे कि भरती जे छे ए 30 किलोनी ज करवी पड़े, 35 किलो गुणमां माती नथी। એટલે સરકારને વિનંતી છે આમાં 35 કિલોની ભરતી કરે। જામનગરમાં લાલપુરના જશાપરમાં 6.5 કિલોમીટરના નોન પ્લાન રોડનું લોકાર્પણ કરાયું છે। જશાપરથી સિંહણ વચ્ચે 3.3 કરોડના ખર્ચે આ નોન પ્લાન રોડ બનાવાયો છે। ધારાસભ્ય ચિરાગ કાલરિયાના હસ્તે આ રોડનું લોકાર્પણ કરાવાયું। આ પ્રસંગે ગ્રામજનોએ બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું। લોકાર્પણના કાર્યક્રમમાં લાલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા। ઠંડી અને કમોસમી વરસાદ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી। 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 8 થી 12 નવેમ્બરમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વાદળો પણ આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। હવે વાત કરી આરએસએસ ની બેઠકની। કચ્છના ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારીણી બેઠક ચાલી રહી છે। આરએસએસ દ્વારા દર વર્ષે આ બેઠકનું આયોજન અલગ અલગ શહેરમાં કરવામાં આવતું હોય છે। પ્રથમ દિવસે સરસંઘચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું। આ બેઠકમાં 45 પ્રાંતના સંઘચાલક કાર્યવાહ તેમજ પ્રચારકોએ હાજર રહ્યા છે। બેઠકમાં દેશ અને સમાજ માટે યોગદાન આપનારા મહાનુભાવોને યાદ કરાયા હતા। ત્રિદિવસીય બેઠકમાં અયોધ્યાના રામ મંદિરમાં મહોત્સવ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત સામાજિક સમરસતા, સ્વદેશી અભિયાન, પ્લાસ્ટિક, પાણી અને પર્યાવરણ જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે। इस बैठक में देश भर से संघ दृष्टि से 45 प्रांतों के और 11 क्षेत्रों के सभी माननीय संघ चालक, कार्यवाह, प्रचारक और अखिल भारतीय कार्यकारिणी के सदस्य भाग ले रहे हैं। ऐसे कुल देश भर से 382 प्रतिनिधि इस बैठक में उपस्थित हैं। અમદાવાદમાં સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી। આનંદનગર રોડ પરના પેટ્રોલ પંપ પર લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હથિયારો સાથે 4 લૂંટારૂ ત્યાં ત્રાટક્યા હતા। રિવોલ્વર બતાવીને મોબાઈલની લૂંટ કરી છે। 4 લૂંટારૂઓ હથિયાર સાથે ઝડપાઈ ગયા છે। આરોપીઓની પૂછપરછમાં તમંચા મામલે ખુલાસો થયો છે। સાથે કામ કરતા બિહારી વ્યક્તિ પાસેથી આ તમંચો છે તે મળ્યો હતો। દેશી તમંચો બિહારથી ટ્રેનમાં લાવ્યા હતા।
शेल पेट्रोल पंप छे एनी अंदर पौना बार वागे एक ईसम सी केबिन में एटले के जे आ एकाउंट वाला बेसता होय त्यां आगळ भरतभाई रमणभाई पटेल फरियादी बैठा छे अने हिसाब करी रह्या छे। एमनी पासे एक रिवॉल्वर जेवु तमंचा जेवु हथियार बतावी अने लूंट करवानी कोशिश करे छे अने एनी साथे एक बीजो ईसम पाछळथी जोडाय छे के तुम्हारे पास जो भी एवो दे दो एम करीने लूंट करी अने धक्को मारी अने मोबाइल लई अने पेट्रोल पंपमांथी निकळे छे। चोर चोरनी बूमो पाड़े छे એટલે લોકોને પણ કુતુહલ અને લોકો પણ થોડા સજાગ થાય છે એ અનુસંધાને એમનું બાઇક ચાલુ નથી થતું નહીતર કોઈ પબ્લિકના માણસે બાઇકમાંથી ચાવી કાઢી લીધી ત્યારે આ બંને જણા પ્લેટિનિયમ હોટલની ગલીમાં થઈ આગળ અમૂલ પાર્લર વાળો ગાર્ડન છે એમાં જાય છે ત્યાં આગળ જઈને એક કપલ બેઠું છે એ કપલને પોતે ડરાવે છે કે તારું બાઇક અમને આપ એક્ટિવા એ એક્ટિવા આપતા નથી પણ મીન વહેલા લોકો બંને જણા જે ડિસ્ટર્બના માણસો છે રાજેશ અને વીરેન્દ્ર એ પીછો કરતા હતા જે આરોપી છે વકીલ સહાની એના હાથ ઉપર લાકડી મારે છે આપણા પોલીસ કોન્સ્ટેબલ અને એનો તમંચો પડી જાય છે અને બંનેને દબોચી લે છે એ દબોચી લીધા પછી તાત્કાલિક એમ્બ્રોલકોને પોલીસ સ્ટેશન લાવે છે। અમદાવાદમાં ધડ અને માથું અલગ હોય તેવી સ્થિતિમાં યુવકની લાશ મળી આવી છે। મકરબા કોર્પોરેટ રોડ પરથી આ લાશ મળી આવી છે। યુવકનું માથું અને ધડ અલગ અલગ મળી આવ્યા। યુવકની હત્યા થઈ હોવાની આશંકાને આધારે તપાસ પણ ચાલુ છે। આનંદનગર પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં છે। પોલીસને પર્સ કે મોબાઈલ નથી મળ્યા। પુરુષની લાશ છે કે પછી મહિલાની તેની ઉંમરનો ખ્યાલ નથી આવી રહ્યો। સવારના સમયે અમદાવાદના મકરબા કોર્પોરેટ રોડ ઉપરથી લાશ મળી આવવાના સમાચારને કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો પોલીસ છે સતત 1.5-2 કલાકથી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। જે લાશ મળી આવેલી છે તેમાં ખાસ કરીને 15-20 દિવસ પહેલાની લાશ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે લાશ છે તે કોહવાઈ ગયેલી હાલતમાં છે। એફએસએલની ટીમ છે તે પહોંચી ચૂકી છે અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે લાશ મળી આવી છે 15-20 દિવસ જૂની હોવાની માહિતી સાથે સૌથી મહત્વની વાત એ છે કે ધડ અને માથું અલગ કરી દેવામાં આવ્યું છે તે પ્રકારની લાશ મળી આવી છે। કેટલાક સ્થાનિક લોકો જે અહીંથી પસાર થતા હતા સાથે જ અહીં હંસ રેસિડેન્સી જેની પાછળના વિસ્તારમાં આ પ્રકારની લાશ મળી આવી દુર્ગંધ મારતી હતી તેને કારણે લોકોએ છે પોલીસને જાણ કરી ઉપરી અધિકારીની ટીમ છે તે સ્થળ પર આવી ચૂકી છે અને સૌથી મહત્વની વાત એ છે કે હવે તપાસની અંદર સામે આવશે કે આખરે લાશ કોની છે। લાશ પાસેથી હાલ તો પોલીસને કોઈ પણ વસ્તુ મળી નથી આવી। પર્સ અને મોબાઈલની તપાસ કરવામાં આવી પરંતુ કોઈ પણ વસ્તુ મળી નથી આવી। સાથે જ હવે તપાસ થશે કે કોઈ ખોવાયેલી વ્યક્તિની ફરિયાદ થઈ છે કે કેમ। આ સમગ્ર ઘટના ઉપર આનંદનગર પોલીસ છે તે તપાસ કરી રહી છે। આગામી સમયની અંદર આ લાશ કોની છે કેવી રીતે અહીંયા આવી હતી તે સમગ્ર માહિતી ઉપર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ અમદાવાદ। અત્યારે રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। અમદાવાદમાં ધડ અને માથું અલગ કરાયેલી સ્થિતિમાં મળી યુવકની લાશ। યુવકની હત્યા થઈ હોવાની આશંકાને આધારે તપાસ। લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં આરએસએસની 3 દિવસીય કાર્યકારીણી બેઠક, મોહન ભાગવત સહિતના પદાધિકારીઓએ આપી હાજરી। વર્લ્ડ કપમાં આજે ભારત સાઉથ આફ્રિકાની ટક્કર, વિરાટ કોહલીના જન્મદિવસે જીતની ભેટ આપવા ટીમ ઉતરશે મેદાને। દર્શકો માટે સ્પેટી વિના શ્રમિકો કામ કરતા દેખાયા। 50 ફૂટ ઊંચા ઓવરબ્રિજ પર શ્રમિકો રામ ભરોસે કલર કામ કરતા જોવા મળ્યા। હાઈ ટેન્શન વાયર પાસે સેફટી વગર શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। સુરતના ઉધનામાં વકીલની ઓફિસ સળગાવવાનો પ્રયાસ, ઓફિસમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી ઓફિસમાં આગચંપી કરી હતી। આગ લગાવનાર અરજદારના પુત્રે જણાવ્યું કે કોર્ટ કેસી થઈ ગયા હતા પરેશાન। વડોદરાના કલાલીમાં આંતરિક વિવાદને લઈને બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના। કલાલીમાં ટ્રેક્ટરના હપ્તાને લઈને આંતરિક વિવાદને કારણે બોલાચાલી બાદ મારામારી થઈ। હુમલામાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। રાવપુરા પોલીસે ગુનો નોંધી 4 વ્યક્તિની અટકાયત કરી। વડોદરાના શિન્નોરમાં ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। માંડવા ગામે કપાસના ખેતરમાં જોવા મળ્યો હતો 8 ફૂટ લાંબો અજગર। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે અજગરને પકડી વન વિભાગને સોંપ્યો। અમરેલીમાં માનવભક્ષી સિંહ પાંજરે પુરાયો। આદસંગ ગામમાં વન વિભાગના સફળ ઓપરેશન બાદ સિંહને પાંજરે પૂરવામાં આવ્યો। ટ્રેન્કુલાઇઝર કરી સિંહને પાંજરે પૂરવામાં આવ્યો। સિંહને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો।
મોડાસાના ચિંટુ એપીએમસીમાં પાક વેચાણ માટે ખેડૂતોનું જમાવડું પાકના સારા ભાવ મળતા આસપાસના 45 ગામોના ખેડૂતો અહીં પાક વેચવા આવી રહ્યા છે. સોયાબીનના 950, કપાસના 1400 અને મગફળીના 1300 જેટલા ભાવ બોલાયા. સાબરકાંઠા